રાજકોટ શહેરમાં ભેળસેળિયા તત્વોએ કાળો કેર વર્તાવ્યો છે. ખાદ્ય પદાર્થોમાં અનેક ઝેરી પદાર્થોનું મિશ્રણ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે, પરંતુ જીવન ઉપયોગી પાણીમાં પણ ગાલમેલ થતી હોવાનું આજે ફરી એક વખત બહાર આવ્યું છે. એક્વાનેડા મિનરલ વોટરમાં આરોગ્ય વિભાગે દરોડો પાડતા આ સ્થળે નળનું પાણી ડાયરેક્ટ કેરબામાં ભરી લોકોને મિનરલ વોટરના નામે ધાબડવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પંકજ પી રાઠોડની ટીમ દ્વારા આજરોજ કાલાવાડ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળના વિસ્તારમાં ધમધમતા એક્વાનેટા મિનરલ વોટર નામના કારખાનામાં ચેકિંગ કરવામાં આવેલ. ચેકિંગ દરમિયાન યુનિટના સ્થળે વેર વિખેર, કચરો તેમજ ન્યુસન્સ જોવા મળ્યું હતું. જ્યારે મિનરલ વોટરનો તપાસ કરતા ડાયરેક્ટ નળમાંથી નળી મારફતે કેરબા ભરી ઠંડુ કર્યા બાદ મિનરલ વોટરના નામે વેચાણ કરતા હોવાનું ખુલવા પામ્યું હતું. તેમજ ઉપરોક્ત યુનિટ પાસે ફૂડ વિભાગનું લાયસન્સ પણ નહીં હોવાનું જાણવા મળેલ છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા તમામ યુનિટમાં તપાસ કર્યા બાદ યુનિટ સીલ કરવામાં આવ્યું હતું. સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની સૂચના અનુસાર કાલાવાડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા એક્વાનેટા મિનરલ વોટર કારખાનામાં આજે 10 વાગે દરોડો પાડવામાં આવેલ હતો. યુનિટના સંચાલકની હાજરીમાં પાણી ભરેલા કેરબાઓમાંથી સેમ્પલ લઈ ચેક કરવામાં આવતા ઉપરોક્ત પાણી મિનરલ વોટરના બદલે સાદું પાણી હોવાનું બહાર આવ્યું હતું. પરિણામે યુનિટના અંદરના ભાગે તપાસ કરતા ડાયરેક્ટ નળમાંથી નળી મારફતે કેરબા ભરાતા હોવાનું ધ્યાનમાં આવતા ઉપરોક્ત તમામ મિનરલ વોટર નળનું સાદું પાણી હોવાનો ઘટ વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ અન્ય તપાસ હાથ ધરાતા ઉપરોક્ત યુનિટ પાસે ફૂડ લાયસન્સ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ નહીં હોવાનું જાણવા મળેલ. પરિણામે આરોગ્ય વિભાગ દ્વારા મિનરલ વોટરના નામે નળનું પાણી લોકોને પધરાવી શહેરીજનોને આરોગ્ય સાથે ચેડા થતા હોવાની કલમ લગાડી નોટિસ ફટકારવાનું આવી હતી અને કારખાનું સીલ કરવામાં આવ્યું હતું. તમે BIS વાળા હોય એને ભરાવો, એમાં કાંઈ વાંધો નહીં. એના પાસે લાયસન્સ છે, રજીસ્ટ્રેશન નંબર છે, એનો વાંધો નહીં. ગમે તે નામ હોય છે, તમે એની માલે કુવાનું પાણી ગમે તે પાણી પીવડાવી દો. આ ભાઈ ઓલો